નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે બે હજાર ચોવીસ માટે તેની અંદર ધોરણ અગિયારનું ભૂગોળ વિષયનું પ્રશ્નપત્ર એકનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો મિત્રો અમારી ચેનલ પર દ્વિતીય પરીક્ષાને લગતા ટોટલ ત્રણ પ્રશ્નપત્ર આવશે આઈએમપી એમાંનું આજે આપણે ફર્સ્ટ પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન કરીશું અને અગાઉ પણ બધા જ વિષયના પ્રશ્નપત્ર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર તમામ વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે તમે સૌ પ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો તો ચલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ વિભાગ એ એમાં પહેલો છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પાંચ માર્ક્સ છે એમાં પહેલો કે ગ્રેનાઇટ ખડક કયા પ્રકારનું દ્રષ્ટાંત છે એ પ્રસ્તર બ આગ્નેય ક રૂપાંતરિત યા ડ આપેલ પૈકી એક પણ નહીં તેમાં સાચો જવાબ આવશે બ આગ્નેય ખડક નેક્સ્ટ બીજો એમસીક્યુ તરફ આગળ વધીએ તો છે કે વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે એ નાઇટ્રોજન બ ઓક્સિજન ક હિલિયમ ડ કાર્બન ડાયોક્સાઇડ તો આવશે ઉત્તર ડ કાર્બન ડાયોક્સાઇડ નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો કે સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે થર્મોમીટર બેરોમીટર પાયરોમીટર કે લેક્ટોમીટર તેમાં આવશે ડ લેક્ટોમીટર નેક્સ્ટ આગળ વધીશું ચોથા પ્રશ્ન તરફ કે કયા પવનો બરફ પક્ષી છે અ લુ બ ચિનુક ક હરમેટન યા ડી નોર્વેસ્ટર તેમાં ઉત્તર આવશે બ ચિનુક નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે વાદળી લીલો કાળો કે લાલ તેમાં આવશે અવાદળી હવે આગળ વધીશું આપણે આગળ છે વિભાગ બી એમાં જોઈએ કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પાંચ ગુણ હશે એના પણ ને પાંચ પ્રશ્નો હશે એમાં પહેલો ખનીજના મુખ્ય પ્રકાર જણાવો તો ખનીજના મુખ્ય બે પ્રકાર છે એક આવશે તાત્વીય ખનીજ અને બે અધાત્વિક ખનીજ બીજો છે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો તો ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે આગળ વધીશું ત્રીજો કે હવામાન એટલે શું તો વાતાવરણની વાતાવરણની ટૂંકા સમયગાળાની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવામાં આવે છે ચોથો સૂર્યકલંકો કોને કહે છે તો સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને સૂર્યકલંકો કહે છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે વાતાવરણનું દબાણ એટલે શું તો વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે તેથી તેને પોતાનું વજન છે વાતાવરણનું સ્તર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે તો મિત્રો આ પ્રશ્નો ખાલી તમારે વિડીયો પૂરતા જોઈને પૂરા નથી કરવાના પણ આ તમામ પ્રશ્નો તમારે નોટબુક ને પેન લઈને તમામ પ્રશ્નોને તેના જવાબો લખવાના છે એકવાર તો ઓછામાં ઓછા લખવાના જ છે જેથી કરીને તમને યાદ રહી જાય ને પરીક્ષામાં પૂછાય તો તમે આસાનીથી લખી શકો પછી જોઈએ વિભાગ સી કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો એટલે કે બે માર્ક્સના હશે પ્રશ્નો અને એના ટોટલ હશે આઠ માર્ક્સ એમાં પહેલો ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબદ્ધ ધરાવે છે તો ભૂગોળ પુસ્તર વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વનસ્પતિ વિજ્ઞાન જીવ વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ગણિત શાસ્ત્ર સમાજશાસ્ત્ર અને નુર્વશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો સાથે અનુબદ્ધ ધરાવે છે બીજો જોઈએ કે ધૂમકેતુ એટલે શું તો એ પ્રશ્નનો પણ મિત્રો સંપૂર્ણ જેવા વિડીયોમાં આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો હવે આગળ વધીશું તો આગળ ત્રીજો છે કે મિશ્રાવરણ એટલે શું તેનો જવાબ થશે કે મૃદાવરણ નીચે આવેલા આવરણને મિશ્રાવરણ એટલે કે મેન્ટલ કહે કહેવામાં આવે છે આ આવરણની જાડાઈ બે હજાર નવસો કિલોમીટર છે તે મિશ્ર ખનીજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે હવે ચોથો જોઈએ કે હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો તો પહેલાં હવામાનની વ્યાખ્યા આપેલી છે પછી આબોહવાની જે તમારી વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાની છે અને નોટબુકમાં લખીને પણ એકવાર તૈયાર કરી લેવાની છે અને લાટ જે ચોથો પ્રશ્ન હોય છે એની અથવામાં બીજો ચોથો પ્રશ્ન પૂછેલો હોય છે કે વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો તો વાતાવરણમાં મિથેન નાઇટસ ઓક્સાઇડ કાર્બન તથા કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપવૃદ્ધિ અનુભવાય છે વૈશ્વિક વૃદ્ધિના નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લઈ શકાય એમાં પહેલો અશ્મીભૂત બળતનના દહનમાં ઘટાડો કરવો આગળ વધી વધીશું તો છે શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો સ્વર શક્તિ પવનશક્તિ શક્તિ વગેરેનો ઉપયોગ કરવો વનીકરણ પ્રવૃત્તિ વધારવી શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈશ્વિક તાપ વૃદ્ધિની સમસ્યાથી જાગૃત કરવા હવે આપણે જોઈએ વિભાગ ડી જે મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો હોય છે એમાં નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો ચાર પ્રશ્નો હશે ને આખો વિભાગ ડી થશે બાર માર્ક્સનો એમાં પહેલો કે ભૂકંપ થવાના કારણો કયા કયા છે તો નીચે મિત્રો તેના સંપૂર્ણ કારણો લખેલા છે ટોપિક વાઇઝ તો તમારે પણ પરીક્ષામાં જે પુરવણી હોય તેમાં આવી રીતે સંપૂર્ણ જેવી રીતે વિડીયોમાં બતાવેલું છે એવી રીતે ટૉપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમને એક પણ માર્ક્સ ના કપાય અને તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે અને મિત્રો નેક્સ્ટ તમારે કયા વિષયના પેપર સોલ્યુશનનો વિડીયો જોવે છે તે પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે પેપર તમને પ્રોવાઈડ કરાવી શકીએ બીજો પ્રશ્ન છે કે ભૂતકતી એટલે શું મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે તો મિત્રો આ મિત્રો ભૂતકતીઓ વિશે માહિતી આપેલી છે સંપૂર્ણ તે તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને પણ આ સંપૂર્ણ મુદ્દા લખી શકો છો હવે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ કે પવનનો કસારણ પરિવહન અને નિરપેક્ષ પણ કાર્ય સમજાવો તો એની મિત્ર સંપૂર્ણ માહિતી આપેલી છે અને પ્રશ્નોના જવાબ પણ આપેલો છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ પણ મિત્રો તેનો જવાબ કન્ટિન્યુ છે તમે જોઈ શકો છો હવે જોઈએ ચોથો કે ટૂંક નોંધ લખો સૂર્યવિકિરણો તો સૂર્યવિકિરણો વિશેની માહિતી લખવાની છે તમારે સંપૂર્ણ જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો

જોઈએ પેમાં પહેલો કે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકાર વિશે વિસ્તૃત નોંધ લખો તો મિત્રો સ્વાભાવિક છે કે પ્રશ્નોના માર્ક્સ વધારે છે તો પ્રશ્નોનો જવાબ પણ આપણે જેમ બને એમ વધુને વધુ લખવાનો છે તો વિડીયોની અંદર જેવી રીતે દર્શાવેલો છે ટોપિક વાઇઝ એવી રીતે જ તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે જેથી કરીને તમારા પેપરની અંદર એક પણ માર્ક્સ ન કપાય અને તમે સરળતાથી પેપરની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવી શકો અને જો મિત્રો અમે જે એમપી ત્રણ પેપર આપીશું એ ત્રણે ત્રણ પેપરના પ્રશ્નો તમે તૈયાર કરશો તો તમે પરીક્ષાની અંદર આસાનીથી એસી ટકાથી પણ વધુ માર્ક્સ લાવી શકશો તો મિત્રો આ છે આ મિત્રો તેનો સંપૂર્ણ જવાબ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને વિગતવાર લખી શકો છો સંપૂર્ણ મિત્રો તમારે આવી રીતે ટોપિક પાડીને જ પ્રશ્નોના જવાબો લખવાના છે અને એની અથવામાં જે પ્રશ્ન આપેલો છે તે જોઈએ કે ભૌતિક ખવાણ એટલે શું તેના પ્રકાર વર્ણવો તો મિત્રો આ મિત્રો ભૌતિક ખવાણની પહેલાં વ્યાખ્યા આપેલી છે અને પછી તેના પ્રકાર વિશે પણ વિસ્તૃત નોંધ લખેલી છે ખંડ વિભંજન સ્તર વિભંજન આવી રીતે તમારે પરીક્ષાની અંદર પણ બ્લેક અને બ્લૂ બંને બલપેનનો ઉપયોગ કરીને લખવાનો છે ત્રીજો છે કણ વિભંજન હવે જોઈએ બીજો પ્રશ્ન કે વાતાવરણ એટલે શું વાતાવરણમાં આવેલા વિધિત વિવિધ પદાર્થો વિશે માહિતી આપો તો મિત્રો પહેલાં વાત વાતાવરણની વ્યાખ્યા આપેલી છે પછી તેના પદાર્થ વિશેની પણ માહિતી આપેલી છે કે કેટલા વાયુ છે કેટલા ટકામાં છે આ મિત્રો તમારે સંપૂર્ણ પ્રશ્ન તૈયાર કરીને લખવાના છે અને મિત્રો તમારે જેવું તમારું પેપર પૂરું થાય એને તરત જ અમારી ચેનલ પર સૌથી સાચું અને સચોટ સોલ્યુશન મળી રહેશે જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્રીજું જોઈએ કે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તર સમજાવો તો આ મિત્રો તેની સંપૂર્ણ સમજૂતી સવિસ્તર આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ને મિત્રો જો તમારા બીજા સાથી મિત્રો અથવા તો તમારા વર્ગખંડમાં ભણતા મિત્રો હોય તેમના સુધી પણ આ વિડીયો અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ આ પ્રથમ દ્વિતીય પરીક્ષાની અંદર અચૂકથી લાભ નીવડી શકે તો મિત્રો આ આ તે પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ છે તમારે જો મિત્રો વિડીયોની સ્પીડ વધારે પડતી હોય તમે તો તમે વિડીયોની સ્પીડ સેટિંગમાં જઈને સ્લો કરીને પણ વિડીયો જોઈ શકો છો અને પ્રશ્નોના ઉત્તર લખી શકો છો અથવા તો વિડીયો સ્ટોપ કરીને પણ પ્રશ્નોના ઉત્તર તમે લખી શકો છો લાસ્ટ મિત્રો પ્રશ્ન છે પાંચમો કે પ્રમાણ સમય એટલે શું ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો પ્રમાણ પ્રમાણ સમય એટલે કે સ્ટાન્ડર્ડ ટાઈમ અને તે કઈ રીતે નક્કી કરવામાં આવે છે તેની સંપૂર્ણ નોંધ માહિતી વિડીયોની અંદર રજૂ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયારનું જે ભૂગોળ વિષય છે એનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું ખૂબ જ મોસ્ટ એમ્પી કહેવાય એવું પ્રશ્નપત્ર એક તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો કારણ કે ધોરણ અગિયારને લગતા તમામ આઈએમપી પેપરો અને વિભાગવાઇઝ આઈએમપી પ્રશ્નો અમે અમારી ચેનલ પર મૂકીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો નીવડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો મળીશું આવા જ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય શ્રી રામ